नमस्ते मित्रों, आज आपनी साथे हूँ सरस मजानी छुट्टी छुट्टी सेव उपमा बनावानी रेसिपी शेर करवा जा रही छूँ, जेने तमे नास्ता में बनावीने सर्व करी शको छो। टिफिन बॉक्स में पैक करवा माटेनो बेस्ट विकल्प छे, जेने बनावू आसान छे अने झटपथी बनीने तैयार पण थई जाय छे। तो चलो एने झटपट बनावानुं शुरू करिए। सेव उपमा बनावा माटे मेन इन्ग्रेडियंट्स छे सेव। उपमा बनावा माटे आ प्रकारनी जे जाडी वर्मीसेली सेव आवे તે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, જેથી ઉપમા સરસ છૂટી છૂટી બને। અહીં મેં મેઝરિંગ કપ મુજબ 1 કપ એટલે કે 100 ગ્રામ સેવ લીધી છે। જે કપ ભરી અને સેવ લીધી છે તે કપ ભરીને પાણી લઉં છું। અહીં કુલ 2 કપ પાણી લીધું છે। ઉપમા બનાવવા માટે સૌપ્રથમ નાના બર્નર પર પાણી ગરમ થવા મૂકીશું, સાથે જ મોટા બર્નર પર એક પેનમાં મેં લીધું છે 1 ટેબલસ્પૂન જેટલું ઘી। ઘીના બદલે તેલ પણ લઈ શકાય, પણ ઘી લેવાથી ટેસ્ટ સરસ આવે છે। સૌપ્રથમ આ સેવને હળવી એવી શેકીશું, ઘી જરા મેલ્ટ થતા તેમાં સેવ એડ કરીશું। સ્ટવની ફ્લેમ મીડિયમ થી પણ થોડી ઓછી સેટ કરી અને આ સેવને શેકવાની છે। ઉપમા બનાવતી વખતે સેવને આ રીતે ઘીમાં શેકવાથી ઘીની એક અનેરી સોડમ આવે છે, જે ઉપમાને ખૂબ જ સરસ સ્વાદ આપે છે। અહીં સતત ચલાવતા રહીને આ સેવને શેકવાની છે। અહીં આ સેવનો કલર ન બદલે એ રીતે હળવી હળવી શેકવાની છે। અહીં આ સેવને મેં 3-1 મિનિટ માટે શેકી લીધી છે અને સરસ મજાની સુગંધ પણ આવી રહી છે। આ સાઈડ ગરમ મૂકેલું પાણી પણ સરસ ઉકળી ગયું છે, તો તેમાં પાણી એડ કરીશું। સાથે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું। સરસ કલર માટે ચપટી હળદર પણ એડ કરીશું। બરાબર મિક્સ કરીશું ઉપમાને છૂટી છૂટી બનાવવા માટે। અહીં આ સેવ વધુ ભૂખ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે। ફરી 2-3 મિનિટ્સ પછી અહીં આપણે આ સેવનો કલર જરા ટ્રાન્સપેરન્ટ થયેલો સાફ જોઈ શકીએ છીએ। આ સમય સેવને આ રીતે પ્રેસ કરવાની, હજુ થોડી વાર માટે આને ચડવા દઈશું, ઓર ન થઈ જાય વાતનું નિકાસ ધ્યાન રાખવાનું છે। એકાદ મિનિટ પછી અહીં સરસ સુગંધ આવી રહી છે અને સેવનો કલર પણ સરસ ટ્રાન્સપેરન્ટ દેખાય છે, તો હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું, તેમજ આ સેવને સ્ટ્રેનરમાં લઈ લેશું જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી નીતરી જાય। હવે આના પર ઠંડુ પાણી રેડીશું, જેથી કુકિંગ પ્રોસેસ બંધ થાય, જેથી સેવ સરસ છૂટી છૂટી રહે। હવે આને રેસ્ટ આપીશું, જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી નીતરી જાય છે। જે લેફ્ટ ઓવર પાણી છે તેમાં ઘીનો ભાગ છે તેને ફેંકી ન દેતા તેનો યુઝ શાક બનાવવા માટે કે લોટ બાંધવા માટે કરી શકાય। ફરી આગળની પ્રોસેસ માટે એક પેનમાં મેં 1/2 ટેબલસ્પૂન ઘી અને 1/2 ટેબલસ્પૂન તેલ લીધું છે। અહીં તમે માત્ર ઘી કે માત્ર તેલ લઈને પણ આ પ્રોસેસ કરી શકો છો। તેમાં એડ કરું છું ચપટી રાઈ, ચપટી જીરું, મીઠી લીમડી, 1 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા, 1/2 ટેબલસ્પૂન ચણા દાળ। હવે તેમાં એડ કરું છું મીડિયમ સાઈઝનો એક કાંદો, જેને મેં બારીક ચોપ કરી લીધો છે। સાથે 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરું છું। મીઠું અહીં શાકભાજીના ભાગનું એડ કરવાનું છે, સેવ બાફતી વખતે મીઠું એડ કરેલ છે। ફરી મિક્સ કરી અને એડ કરીશું 1/2 ટેબલસ્પૂન જેટલું આદું, જેને મેં છીણી લીધું છે, તમે જીણા ટુકડા કરીને પણ એડ કરી શકો છો, 1 લીલું મરચું। અહીં મરચું અને આદું પેસ્ટ બનાવીને તમે એડ કરી શકો, જે લોકો કાંદા નથી ખાતા તેઓ સ્કીપ પણ કરી શકે છે। મિક્સ થતા જ એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલા વટાણા, વટાણાને ચડતા વાર લાગે માટે વટાણાને આપણે પહેલા જ એડ કરીશું, જેથી સારી રીતે ચડી જાય, જેને સેવ બાફતી વખતે સાથે પણ તમે એડ કરી શકો છો કે અલગથી બાફીને પણ એડ કરી શકાય।
ધીમી આંચ ઉપર બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને આને ચડવા દેવાનું છે. વટાણા દાણા ઉપર હળવી એવી ડિઝાઇન ઉપસી આવતા જ એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલું નાના ટુકડામાં કટ કરેલું ગાજર, નાના કાપેલા કેપ્સિકમ જે મેં 2 ટેબલસ્પૂન જેટલા લીધા છે, તેમજ 2 ટેબલસ્પૂન જેટલી ફણસી લઉં છું. ફણસી તમે સ્કીપ પણ કરી શકો છો. બરાબર મિક્સ કરીશું. હવે એડ કરું છું ચપટી હળદર. સેવ બાફતી વખતે પણ હળદર આપણે એડ કરેલ છે એ વાતને ધ્યાનમાં રાખીને અહીં હળદર એડ કરવાની છે. આ શાકભાજી જરા સોફ્ટ પડતા જ એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલું કોપરું. મેં અહીં સૂકું કોપરું લીધું છે, પણ લીલા કોપરાનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મને શાકભાજીનો સ્વાદ થોડો કડક પસંદ છે, માટે શાકભાજીને હું આટલા જ કૂક કરું છું. જો તમે શાકભાજી વધુ ચડેલા પસંદ હોય તો આને તમે વધુ પણ ચડવા દઈ શકો છો. શાકભાજી આટલા ચડી જતા જ હવે તેમાં એડ કરીશું બાફેલી સેવ. આ રીતે હળવા હાથે સેવને છૂટી છૂટી કરી લેવાની. ફરી બધું મિક્સ કરીશું. આ પ્રોસેસ ખૂબ જ હળવા હાથે કરવાની છે, જેથી સેવ સરસ છૂટી છૂટી રહે. બરાબર મિક્સ થતા સ્ટવની ફ્લેમ ઓફ કરીશું. બારીક કાપેલા કોથમીરથી ગાર્નિશ કરીશું. અહીં પૌષ્ટિક સ્વાદિષ્ટ અને માત્ર 15 મિનિટમાં બનીને તૈયાર થતી સેવની છૂટી છૂટી ઉપમા બનીને તૈયાર છે. સૂજી ઉપમા તો વારંવાર બનાવતા હશો, એકવાર આ રીતે બનાવજો. સેવ ઉપમા બધાને ખૂબ જ પસંદ પડશે, તેમજ ઉપમા બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.